જીવ જ્યારે અભિમાનનો અહંકારનો ત્યાગ કરે છે ત્યારે જ એને ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. માણસ જ્યારે પોતાનું ઈગો છોડી દે અને નાનો બનીને રહે તો આખો એ પરિવાર, આખો એ સમાજ એને સ્વીકારે. આ પ્રેક્ટિકલ કરવું હોય તો કરજો. જેટલા નાના બનીને રહીને એટલો સામેવાળા વ્યક્તિઓ આપણે એટલો સ્વીકારે. અને જેટલો કંઈક હું કંઈક છું આવું ધારીને આપણે રહેતા હોઈએ પરિવારમાં ને સમાજમાં, આપણો કોઈ ભાવ ન પૂછે. એટલે નાના રહેવામાં જ મજા છે. એટલે તો આ સત્સંગના ઇતિહાસમાં એવી કલમો લખાણી ભગવાને પણ લખ્યું કે આ સત્સંગમાં દાસનો દાસ થઈ જાય તો પૂરું થઈ ગયું, એને જે કરવાનું છે એણે કરી લીધું. પણ મારું બહુ કઠણ છે. હનુમાનજીએ ભગવાન માટે એવું કામ કર્યું કે સીતા મૈયા અને ભગવાન રામ વિચારમાં પડી ગયા. બધાને ભેટ આપી પણ હનુમાનજીને શું આપું? રામ વિચારમાં પડી ગયા કે હું કઈ આપી શકું એમ છે નહીં, કારણ કે એને મારું કામ એવું કર્યું. પાછું કેવી રીતે નાના થઈને આટલું બધું મોટું કામ કર્યું હોવા છતાં પણ ભગવાનની આગળ નાના થઈને રહ્યા, બધાને આગળ કર્યા બીજાને, અને પોતે છેઠ પાછળ રહ્યા. ઈ ભગવાનને અહીંયા પૂછી ગયું કે આ એક મારો ભગત કેવો છે, આવડું મોટું કામ કર્યું જેની મદદથી લક્ષ્મણને મૂર્છા ઉતરી ગઈ, જે કોઈ ન કરી શકે એવું હનુમાનને કર્યું, છતાં પણ છેલ્લી લાઈનમાં ઊભા છે. જાણે મેં કઈ કર્યું જ નથી. સારું, ઈ મગજમાં આવું ને એમ જીવન ગાળવું ને ઈ હનુમાનજી પાસેથી શીખવું પડે. અઘરું હોય એટલે તો જો પૂજા. એક જ એક દેવ એવા છે રામના આશીર્વાદે, તારી જે પૂજા કરશે ઈ મારી પૂજા કર્યા બરાબર છે, નહીં તો જે દેવની આપણે પૂજા કરીએ ઈ દેવની પૂજા એને જ પહોંચે. પણ એક હનુમાન એવા છે કે હનુમાનની જેને તમે નારિયેલ ચડાવો, આંકડાની માળા પહેરાવો અને એની માનતા કરી, એટલે કેની માનતા કરી? ભગવાનની માનતા કરી બરાબર છે. શું કામ? ભગવાન રામના એને આશીર્વાદ છે. ઈ શું કામ થયું? આશીર્વાદ કેમ મળ્યો? તો કે નાના થઈને રહ્યા એટલે. હવે તમે બધા કેમ કરો પરિવારમાં? જો આખો પરિવાર મોટો હોય, નાના થઈને રહેવાય છે કે પછી હું મારું ધાર્યું થવું જોઈએ? આવું થાય છે. આખો પરિવાર આપણા પુષ્પો છે, શું છે? આપણે પરિવારના માળી છીએ. પુષ્પને સાચવું એ આપણું કામ છે. પુષ્પ અમે આંખ ન કઢાય, સમજે ને? એને છોડવાને પ્રેમથી પાણી પવાય, ખાતર પ્રેમથી નાખાય, બધું પ્રેમથી અપાય. તો એ છોડવું છે ને, એ મોટું થાય તો તમને કામ આવે. તમે જોજો, ગુલાબનું પુષ્પ છે, તમે સારા ભાવથી એને ખાતર પાણી નાખજો તો એ પુષ્પ છે ને એવું ખીલશે ને. પણ એના પરથી એ પુષ્પ પરથી દુર્ભાવના કરજો અને ખાતર પાણી નાખજો, એ પાંગરશે નહીં. એટલું ગુલાબ જેવું ગુલાબ એ સમજી જાય કે ભાઈ આના દિલમાં ભાવ નથી તો મન ન સમજે. એટલે પરિવારમાં હંપીને અને પ્રેમથી રહેવા, બધાને એકબીજાને આદર ભાવ. હા, એટલું બધું ન બંધાઈ જાઉં કે ભગવાન ભૂલાઈ જાય, પછી એના વિના હાલે નહીં. સંસારમાં રહેવું ને
એ ખોટું નથી, કારણ કે સંસારની અંદર જ મહાપુરુષો પ્રગટ થાય છે અને ભગવાનના અવતારો પણ સંસારમાં જ થાય છે, સંસારથી બહાર થતા નથી. સંસારમાં રહે એનો જ મોક્ષ થાય છે, વનમાં જાય એનો મોક્ષ થતો નથી. વનમાં જાય પણ સંસાર મનમાં ભેગો લઈ જાય એનું શું? એટલે મહાપુરુષનું સાનિધ્ય આપણે પ્રાપ્ત થાય, ભગવાનનો ભેટો થાય છે તો સંસારમાં રહીને થાય છે. પણ એટલું ધ્યાન રાખવું પડે કે સંસાર આપણી અંદર ન આવી જવો જોઈએ. સંસારમાં રહી આપણી અંદર ન આવી જવું જોઈએ. કમળ કાદવમાં રહે છે પણ કાદવ છે એ કમળને અડે છે, પાણી મરે છે પણ પાણીનું બિંદુ કમળને અડે છે. બસ આવું શીખી રાખો દ્રષ્ટાંતો, પછી ભાદરવના ભીંડા જેવું ન થવું. નિષ્કળન સ્વામીએ દ્રષ્ટાંત દીધું, ભાદરવનો ભીંડો અને વળ બે બાજુમાં, પછી ભાદરવનો ભીંડો છે ને એ કે ઊભો થા કે શું આમ પડ્યો એ કે મારી જેમ ઊંચો થા ને કે, અને ઓલો ભાદરવાનો ભીંડો છે ને એ બહુ વધે ખબર ભાદરવા મહિનામાં, એટલે એવો વધ્યો આમ થોડાક દિવસમાં તો અઠવાડિયામાં તો આમ અડધો પહોંચી ગયો, અને વળ તો આટલો જ પડ્યો હોય. એટલે ઓલો ભાદરવાનો ભીંડો કે આમ શું ઊંચો પડે, ઊભો થાય ને મારી જેમ આમ ઊંચો જળ ને, એટલે વળ કે ધીરજ ને ફળ મીઠો હોય કે તો હમણાં ભલે ઊંચો જળે, પછી જેટલો વધારે ઊંચો જડીશ ને જલ્દી એટલો નીચે એઠો પડી શકે. એટલે ધીરેથી હાલું બેસ્ટ છે. એટલે ઊંચો ઊંચો ચડી ગયો ભાઈ, પાદરો મેં પૂરો થયો અને એમાં થળીએથી નીકળવા માંડ્યું બધું, માથેથી બધું ઉકાવા માંડ્યું, અને વળ ધીમે ધીમે ઊંચો ચડતો હતો ને, અને વળ ઊંચી આમ નજર કરી, કહો ભાઈ હવે ઊંચું નથી ચડવું, તો કે હવે કઈ ટપડીએ ખલાસ થઈ ગયા કે ઘેરે મગજ અગર ઘસાઈ ગયા, ઘસાઈ ગયા ગીરીશ છે એ નહીં, તો ભલામણ ધીરેથી ચડ્યો હોત તો. જો હું ધીરે ધીરે ચડું ને હું 100 વર્ષ 200 વર્ષ સુધી રહીશ, અને એવું આમ આમ ખીલીશ ને કે મારી નીચે આવશે ને એ બધાને શાંતિ થશે, તો હમુર હુકાઈ જઈશ કે તારો પત્તો એ નહીં મળે. સમજ્યા મારી વાત? સમજ્યા ને હું શું કેવા માંગુ? રો એમ છે ભાઈ, ભાદરના ભીંડા જેવું ના થવાનું, બહુ ઊંચું ચડવું નહીં, માપમાં હાલવું, બધું માપમાં, તો જીવન જીવવાની છે ને પરિવાર સાથે મજા આવે, હવની સાથે હળી મળી જાઓ. કોઈને એમ ન લાગવું જોઈએ કે અમારાથી ઊંચા છે, એ આવે આપણે આવી તો સામેવાળો માણસ ખુશ થઈ જવું, અને આપણે આવીને સામેવાળો માણસને બીક લાગી જાય એવું જીવન કેવું વળી? પરિવારમાં કોઈક વડીલ ઘરમાં આવે તો આખા પરિવારને આનંદ થવો જોઈએ એવું જીવન હોવું જોઈએ. ચાલો ગ્રંથની અંદર પ્રવેશ કરીએ. બ્રાહ્મણ પત્નીઓ ભગવાનને ઓળખી ગઈ, આપણે એ કથામાં પ્રવેશ કર્યો હતો. ત્યાં ગયા. અથ ગોપી પરિવૃતો ભગવાન દેવકી સુતઃ વૃંદાવનાગતો દૂરમ ચારયંગા સહાગ્રજ ચારયંગા સહાગ્રજ. એક દિવસ ભગવાન કૃષ્ણ અને મિત્રો ગાયોને વાછડાઓને લઈ અને ચરાવવાને માટે ગયા છે. જતા જતા વૃંદાવનાદ ગતો દૂરમ, વૃંદાવન થી બહુ દૂર અંદર જંગલમાં નીકળી ગયા છે, પણ ખાવાનું કઈ સાથે લઈ ગયા નથી. ભગવાન ભૂખ્યા થયા છે, સહાગ્રજ ડાઉ ગયા ભૂખ્યા થયા છે, મિત્રોને ભૂખ લાગી છે. એટલે સુદામા ઇત્યાદિ બધા મિત્રો હતા ને, એમણે ભગવાનને કીધું, કાના ભૂખ લાગી છે, બપોરનો સમય થઈ ગયો છે, આપણે કઈ લઈ નથી આવ્યા અને દૂર ચાલે આવ્યા છીએ, હવે જાશું ના તો સાંજ પડી જશે, કે હવે શું કરવું? ત્યારે ભગવાન કે તમને ભૂખ લાગી છે ને, હું કહું એમ કરો તમને મેવા મિષ્ટાન મળશે. કે તો કે બોલો. એ જો બાજુમાં બધા ઋષિઓ વિપ્ર ભૂદેવો અંગિરસ યજ્ઞ કરે છે,
ભગવાન ને પ્રાપ્ત કરવાને માટે જાઓ, એમને કહેજો કે અમારો કાનો ભૂખ્યો થયો છે, ભિક્ષામાં કંઈક આપો, કંઈક તૈયાર ભોજન હોય તો આપો, યજ્ઞ પ્રસાદ રૂપ અન્ન આપો. એટલે બધા બાળકો ગયા, બધા ભૂદેવોને વાત કરી, અંગિરસ યજ્ઞ કરતા હતા એ બધાને, કે અમારા કનૈયાઓ અને દાઉભાઈ ભૂખ્યા થયા છે, તો યજ્ઞ પ્રસાદ રૂપ જે અન્ન છે, તમે જે તૈયાર કરેલું છે યજ્ઞમાં હોમવાને માટે, અર્પણ કરવાને માટે, તો એ મિષ્ટાન કે કંઈક તૈયાર હોય તો આપો, અમારા કાનાને ભૂખ લાગી છે. કોઈએ પણ ધ્યાન નથી આપ્યું કે આ તો ગોવાળિયાઓ છે. કોણ છે? આ તો ગોવાળિયાઓ છે. અને ઓલો તો નંદજીનો છોકરો છે. યજ્ઞ કેના માટે કરે છે? ભગવાનને માટે યજ્ઞ કરે છે. ભગવાન સામે ચાલીને આવ્યા છે, ભગવાનને ઓળખી અગ્યા નથી. એમ આપણું પણ એવું છે, આપણા ઘરે અતિથિ તરીકે બારણામાં કોઈ માંગણ છે, એ આવે છે, કયા રૂપમાં કોણ આવે છે એ આપણે ખબર પડતી નથી. એટલે મારા જે શિક્ષા પત્રીમાં એમ કહ્યું કે કોઈ યાચક આવે તો અન્નદાને કરીને એની સંભાવના કરવી, એને ક્યારે નિરાશ ન કરો. જેને આપે ઓળખતા નથી અને પૂછ્યા વિના ઘરે આવે અને અન્નની યાચના કરે ને, તો એને પ્રેમથી અનાજ આપો. ને તૈયાર ભોજન હોય તો તૈયાર ભોજન જમાડું, અત્યારે પૈસા આપવાનો સમય નથી. ઋષિઓ કોઈ ધ્યાન નથી આપ્યું, બાળકો નિરાશ થઈ પાછા આવ્યા, કાનાને વાત કરી, કાના તમારા કહેવાથી ગયા પણ જાકારો મળ્યો કે કોઈ અમારું ધ્યાન આપ્યું નહીં, મારા અમારા આમ જોયું પણ નહીં. ત્યારે ભગવાન એમ કરો, હવે તમે છે ને જે રસોઈ બનાવે છે ને ત્યાં જાઓ. કોણ બનાવે છે? ભૂદેવ પત્નીઓ છે, રસોઈ બનાવે છે, ત્યાં તમે જાઓ, એને કહેજો કે નંદીનો છોકરો છે, એ કાનો ભૂખ્યો થયો છે, બાજુમાં અહીંયા કને વૃક્ષ નીચે બેઠા છે બધા, અમને એમના માટે અમારે મિષ્ટાન જોઈએ છીએ, તો યજ્ઞના પ્રસાદ રૂપે તમે જે અન્ન તૈયાર કર્યું છે, મિષ્ટાન તૈયાર કર્યું છે, એ મિષ્ટાન અમને આપો તો અમે અમારા કાના માટે લઈ જઈ, એ ભૂખ્યો છે ને અમે ભૂખ્યા છીએ તો અમને કંઈક મળે, તમે એને કહેજો. એટલે આ બધા આવ્યા બ્રાહ્મણ પત્નીઓ પાસે અને વાત કરી કે અમારો કાનો બાજુમાં જ છે અને દૂરથી અમે આવ્યા છીએ, ઘરેથી કંઈ લઈ નથી આવ્યા, બપોરનો સમય થઈ ગયો છે અને ભૂખ બહુ લાગી છે કાનાને અને દાઉભૈયા અને અમે પણ ભૂખ્યા છીએ, તો તમે જે યજ્ઞ માટે જે રસોઈ તૈયાર કરી છે એમાંથી થોડીક રસોઈ અમને આપો તો અમે અમારા કાનાને જમાડી. અને તેથી બ્રાહ્મણ પત્નીએ વિચાર કર્યો, આપણે એ નંદજીના કનૈયાની ઘણી વાત સાંભળી છે કે બહુ ચમત્કારી છે, પૂતનાને મારી, બકાસુર અગાસુર મોટા મોટા રાક્ષસોને માર્યા, હારું આપણે દર્શન કર્યા નથી અને બધા એને તેજસ્વી ઈશ્વર બાળક માને છે, અને જો એ સાક્ષાત પરમાત્મા હોય તો આપણે સ્વયં ચાલીને એને થાળ જમાડવો હોય. અને બધી તૈયાર થઈ ગયો થાળ લઈને, ઓલા બધા કે ક્યાં જાઓ, કે ક્યાં જાઓ છો? તો કે ભગવાન ભૂખ્યા થયા છે, તમે જેના માટે યજ્ઞ કરો છો ને એ આજે સામે ચાલીને આવ્યા છે, એને જમાડવા માટે જાય છે. ત્યારે તેદી બધા એમ બોલ્યા, છાની માની રહ્યો કે એ તો ગોવાળિયાનો છોકરો છે કે ભગવાન થોડો છે, હે આમ બોલ્યા હો. પણ કોઈએ ધ્યાન ના આપ્યું, તમારા માટે ગોવાળિયાનો છોકરો હશે પણ અમારા માટે સાક્ષાત ઈશ્વર છે, અમે જાશું તમારાથી થાય કરી લો. રોકવાની કોશિશ કરી પણ કોઈ એ ભૂદેવ પત્નીઓ રોકાણી નથી, થાળ લઈ મેવા મિષ્ટાનના અને એ આવી છે. આહા, ભગવાન પાસે પહોંચી ગઈ,
કૃષ્ણ કૃષ્ણ કરતા ભગવાનને પ્રેમથી થાળ જમાડ્યો છે. અને પછી કનૈયાને કીધું, કનૈયા અમે અમારા પતિને છોડીને આવી, હવે અમારા પતિ અમને સ્વીકારશે નહીં. ભગવાન કે તમે ચિંતા ન કરો, તમે અમારા માટે આવી છો, જાઓ, તમારું અપમાન નહીં થાય, કાયમ ને માટે તમારું સન્માન કરશે. અને તમે અમારા માટે આ ભોજન લઈને આવ્યા, જાઓ, આ દિવસ પછી તમને ચૂલા ઉપર નહીં બેસવું પડે, કે જાઓ. અમારા આશીર્વાદ છે, ભગવાને આશીર્વાદ દીધા. લ્યો વિદ્વાનો ભગવાનને ન ઓળખી અગે, અને જે બિચારી કઈ ભણી નથી, જેને કોઈ ગ્રંથો નું અધ્યયન કર્યું નથી, ઈ ભગવાનને ઓળખી જાય છે. મહાપુરુષો એમ કહે છે, ભગવાનને ઓળખવાને માટે વિદ્યાની ને પૈસાની જરૂર નથી, ભગવાનને ઓળખવાને માટે સત્સંગની જરૂર છે, ગણતરની જરૂર છે. ભણેલો હોય, ગણેલો ન હોય તો હે, જેને ખેતી કરી જ નથી, ભણ્યો છે ખેતીનું, પણ ખેતી કેમ કરે એ જ ખબર નથી, એ ખેતી કરી શકે? ખાલી ભણવાથી શું થાય? અને એક જણો હું વાત કરું કે ભણવા ગયો અને ડબલ ડિગ્રી લઈ આવ્યો. કેટલી ડબલ ડિગ્રી? લંડન ગયો છે, પછી ગામડામાં આવ્યો, નોકરી લાગી ગઈ અમેરિકા. પછી બપોરનો 12 વાગ્યાનો સમય હતો, તો એક વડીલ 60 વર્ષના ખેતરમાં હાથી આપતા હતા, એ બળદ ચલાવતા હતા. અને એ વખતે યુવાનને એમ થયું, હું ડબલ ગ્રેજ્યુએટ છું. હરીશ, ડબલ ગ્રેજ્યુએટ છું એવું એને થયું. વિચારજો કે આવડો ભણેલો આ 60 વર્ષના વડીલ આ બળદ હાકે છે, બીજી બિચારા નાને શું ખબર, પણ જો કઈક પૂછે તો એનો જવાબ દઉં, એ ઈરાદાથી આવ્યો. અને વડીલને વાત કરી કે દાદા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, આ તો જો હું ડબલ ગ્રેજ્યુએટ થઈને આવ્યો છું, આ સર્ટિફિકેટ છે, અમેરિકા નોકરી લાગી ગઈ છે, હવે ઘરે જાઉં છું, આ તો તમને જોયા એટલે આવ્યો એટલે છું કે હું હવે છેલ્લી વખત અહીંયા છું, હવે અમેરિકામાં સ્થાયી થઈશ, હા, પરમેનન્ટ. જો હવે તમને કંઈક મને પૂછવું હોય તો પૂછો, કે તો એનો જવાબ દેતો જાઉં. તેરી બાપાએ કીધું, મને કંઈ પૂછવું નથી, કે હું પૂછીશ તો તને નહીં આવડે, કે શું કે ઘણેલા હતા, શું હતા, હું પૂછીશ તો તને નહીં આવડે. અને ઓલોનો પિત્તો ગયો, મગજ ગયો, શું વાત કરો, કે તમને ખબર છે હું ભણી ગણીને તૈયાર થઈને આવ્યો, અને તમે મને અભણો વ્યક્તિ મને પૂછો અને મને એનો જવાબ ના આવડે, કે તો કે દીકરા તું ભણ્યો છે પણ ગણ્યો નથી, તું ભાડરવાના ભીંડા જેવો હોય, કે ભણ્યો છે પણ ગણ્યો નથી, હા મને ખબર, હું પૂછીશ તો તને નહીં આવડે. અને બે ચાર વખત રજક થઈને, એટલે પછી બાપાનો મગજ ગયો, અને મનમાં થયું કે આ એમ તો નહીં માને, પણ આને શીખવાડી દઉં કે ખાલી ભણતર કામ આવતું નથી. એટલે બાપાએ કીધું કે હું પૂછીશ એનો જવાબ દઈશ, કે હા તને ભણવામાં નહીં આવ્યું હોય, અરે તમે પૂછો તો ખરા, કે એના માટે તો તમને જોઈને આવ્યો, કાર તું નો કૌરો, તમે મને પૂછતા જ નથી તો જવાબ કેમ દઉં. અને તેદી ઈ વડીલે બપોરના 12 વાગે ઈ બળદ હાંકતા હાંકતા એમ પૂછ્યું, હી, એનો અર્થ કર, કે શું, કે આવો. ઓલો વિચારમાં પડી ગયો કે હી, એનો અર્થ શું થતો હશે. બાપો કે અહીંયા 2 છનોમાંનો આ પાણીનો લોટો આ પી અને મગજ ઠંડો કર ને વિચાર, તો સુધી 2 આંટા માર્યો મારા બળદને. બાપો 2-4 આંટા મારી આવ્યા, દીકરા મગજમાં આવ્યું તો કે આ ક્યાંય ડિક્શનરીમાં આવ્યું નથી, કે મને ખબર હતી નહીં આવે, તો એ તો હું તને કહેતો હતો, રેવો દોડદાયો તો કૌરો તો એ તને નહીં આવડે, એ તો અમારું કામ છે. તો હવે એમ કરો, તમે જવાબ દો ને આનો અર્થ શું થાય. તેની બાપે જવાબ દીધો કે હું જવાબ નહીં દઉં, પણ મારો બળદ જવાબ દેશે. અને બાપાએ બળદ ઉપર આમ થાપી મારી અને બળદને કીધું, હી, બળદ હાલતો થઈ ગયો. એટલે બાપો કે ખબર પડી આનો અર્થ ઈ થાય, આગળ ચાલો, લેટ્સ ગો, હે, આગળ ચાલો, તું મારા બળદ જેવો નથી. મારા બળદને ખબર પડી જ્યારે કે આ મને હાલવાનું કે તને આટલું નથી આવડતું, અને તેની ગયો ગયો, હજી વાડીમાં પેઠો નથી.
એવું છે ભાઈ. એટલે ભગવાન કહે છે, મને ઓળખવાને માટે વિદ્યાની જરૂર નથી, મને ઓળખવાને માટે સમજણ, સત્સંગ અને ગણતરની સંસ્કારની જરૂર છે. પેલી વળી બ્રાહ્મણ પત્નીઓ કહે છે, હવે અમારે કેમ કરવું? તો કે હું કહું છું ને, તમે જાઓ, મારા આશીર્વાદ છે, તમારું અપમાન નહીં થાય, સન્માન થાય, અને હવે ક્યારે તમને ચૂલો નહીં અળગાવવો પડે, જાઓ. અને ભગવાને આશીર્વાદ દીધા. બધા બુદ્ધિઓને ખબર પડી કે આ બધી કનૈયાને જમાડી આવી છે. પછી તો ઓળખાણ પડી કે આ કોણ છે એમ. હા, ભગવાનની ઈચ્છાથી જ્ઞાન થયું, પણ જેના માટે યજ્ઞ કરતા હતા ને એ હામે ચાલીને આવ્યા, કઈ આપી અગ્યા નહીં. પછી પોતાને ધિકારવા માંડ્યા, પણ કરવું શું, પણ આપણું આ હવે ભગવાને આના હાથનું ખાધું એટલે આપણે એના હાથનું ખવાય નહીં. મીટિંગ કરી કરવું શું? તો કે આજથી રસોઈ આપણે બનાવી, પણ એને રસોડામાં એને પ્રવેશ કરવા દેવો નહીં. અને લગભગ હજી સુધી એવું છે, આ રસોઈ લોકો બનાવે અને હું શેઠાણી છે, ઈનડા ઉપર બેવે અને ત્યાર રસોઈ ખાય. આ ભગવાનના આશીર્વાદ છે. યજ્ઞ દેવતાઓ બ્રાહ્મણ પત્નીઓના ચરણની ધૂળ માથે ચડાવી છે. દેવતાઓ પ્રગટ થયા અને ગુરુદેવોને કીધું કે સાક્ષાત ભગવાન તમારે ત્યાં પધાર્યા અને તમે એનો અનાદર કર્યો, તમારી પત્નીઓ ખાટી ગઈ, ભગવાનને થાળ જમાડવા ગઈ, આશીર્વાદ લઈ આવી, તમે એમને એમ કોરે ને કોરા રહ્યા અને તઈ એને પસ્તાવો થયો. આ હા હા, દિક જન્મ નસ્ત્રી વૃદ્ધ વિદ્યામ દિક વ્રતમ દિક બહુગ્નતામ દિક કુલમ દિક ક્રિયા દાક્ષ્યમ વિમુખા જે પ્રદક્ષસે. ભગવાનને અમે ન ઓળખી અગ્યા, પણ અભણ એ કઈ ભણી નથી કે મારી પત્નીઓ ભગવાનને ઓળખી ગઈ. એની પત્નીઓને મનોમન ધન્યવાદ આપવા માંડ્યા છે. એટલે મહાપુરુષો સંતો એમ કહે છે, ભગવાન કોઈ પણ રૂપમાં આવી શકે છે, કોઈનો તિરસ્કાર કે દ્રોહ ન કરજો. તુલસીદાસ કહે, તુલસી સંસાર મે સબસે મિલ્યો ધાય, ક્યા જાને કિસ રૂપ મે નારાયણ મિલ જાય. તુલસીદાસ એમ કહે છે કે આ સંસારમાં બધાને પ્રેમથી હળી મળીને રહો, પ્રેમ આપો, ખબર નહીં કયા રૂપમાં ભગવાન તમારા આંગણામાં આવી જાય અને તમારું કામ કરી જાય, તમારા ઘરનું અનાજ જમી જાય, તમને આશીર્વાદ આપી જાય. એટલે બધાને આદર આપો, પ્રેમ આપો, કોઈનો અવગુણ અભાવ અને ક્યારે પણ કોઈનો દ્રોહ ન કરો. ભગવાન સ્વામિનારાયણ બધા રસોઈ આપે. એક દિવસ સોમાભાઈએ કીધું કે મહારાજ, તમે બધાની રસોઈ લો છો, એક દી તમારી તો રસોઈ દો. મહારાજ કે, તમે આપો તો અમે આપી. સોમાભાઈ કે, કબૂલ. હા, આ રસોઈ આપી. પછી બીજા દિવસે કીધું, મહારાજ આજે તમારી રસોઈ. કે મહારાજ કે, બોલો કઈ રસોઈ? દૂધપાક પૂરી, માલપુઆ પૂરી, માલપુઆ દૂધપાક. દૂધપાક ની રસોઈ જોઈ. કે મહારાજ કે, કરો કઈ વાંધો નહીં. પછી બ્રહ્મચારી કીધું, મહારાજ દૂધ છે એ નહીં. કે દૂધ કેટલું ખપશે? સંતો કેટલા ગઢડામાં જુઓ તો ખરા, એ તમને શું કરવું, હું પડે એવું ને. કે મહારાજ, માંદવધાર ભક્તોને મોકલ્યા કે જાઓ માંદવધારના ગોવાળિયાને કહેજો કે સ્વામિનારાયણને દૂધ જોઈ છે, તમને જેટલા પૈસા થતા હોય કહેજો. અને હરિભક્તો આવ્યા, માંદવધારના ગોવાળિયાઓને મળ્યા, વાત કરી કે અમારા સ્વામિનારાયણને ગરડામાં દૂધ જોઈ છે, તો તમારી પાસે ગાયનું જેટલું દૂધ હોય અમને આપો. ગોવાળિયા ના પાડી કે ના, સ્વામિનારાયણ દૂધ ના અપાય. કે હા, એને દૂધ આપી દે, એ તો કામણ ટુંગળી જાદુગર છે, શું કરી નાખે અમારી ગાયને ખબર ના પડે. અમે દૂધ ના આપી, ના પાડી દીધી. હરિભક્તો આવ્યા, મહારાજ ઓલા દૂધ ની ના પાડી દીધી, બીજે ક્યાંય દૂધ ની વ્યવસ્થા છે નહીં, આ માંડવ ધર્મ છે.
મહારાજ કે રસોઈ તૈયાર કરો, કે હું કહું છું રસોઈ તૈયાર કરો, દૂધ આવી જશે ટાઈમ માં. અને મહારાજ ભરવાડના વેશમાં આવ્યા. ક્યાં આવ્યા? ઓલાને વિશ્વાસ છે કે આને ના પાડી એટલે ઓલા આવશે તો ખરા. એટલે ઘરવાળીને કહી ગયા કે જો ફરી વાર આવે સ્વામિનારાયણ તો ધ્યાન દેજો, ના કહી દેજો કે અમારી રજા વિના દૂધ આપતો નહીં. વધીએ કે ભલે કઈ વાંધો નહીં. અને મહારાજ ભરવાડના વેશમાં આવ્યા અને એની પત્નીઓને વાત કરી કે તમને ખબર પડી કે શું થયું? કે શું શું થયું? આમ હું તો કહીને ગયા હતા કે સ્વામિનારાયણ દૂધ ના આપજો, રસ્તામાં કાળો હાફ નીકળ્યો કે વાય થયો કે ઝાડ ઉપર ચડ્યો કે ઝાડ ઉપર ચડ્યો કાળો નાગ, એમને ફણા ઊંચી કરાવી અને આમ જોતો રહ્યો મારી આમે જાય નહીં. અને પછી મેં સંકલ્પ કર્યો કે જો આ નાગ હાલ્યો જાય તો જેટલું ગાયનું આપણું દૂધ છે એ સ્વામિનારાયણ ત્યાં ગઢડા પહોંચાડવું, કે એ નાગ સડસડાટ કરતો ભાગી ગયો કે એટલે હવે મને આવવામાં મોડું થશે, આ જેટલા દૂધના બોંગડા ભરેલા છે ને એ બધે ત્યાં ગઢડા જલ્દી પહોંચાડો કે હું પછી આવીશ. કે આમ કહીને મહારાજ તો આગળ જઈને અદૃશ્ય થઈ ગયા. અને એ જેટલા ઘરમાં દૂધ દહીં હતું ને બધું પહોંચાડ્યું ત્યાં રસોઈ માટે. ને ઓલા બધા આજે આવ્યા, અમે કીધું તું એમ કર્યું ને, કઈ આપ્યું નથી ને. કે શું કઈ આપ્યું નથી? તમે જ કેવા આવ્યા હતા કે આમ રસ્તામાં થયું ને આવે દૂધ લેવા આવે તો આપજો. અને તેડી મનમાં એમ થયું કે હારું વાત છેતરી ગયા. પછી આવ્યા ગઢડે ઝઘડો કરવાને માટે, પણ ભગવાને એ ભરવાડોને દિવ્ય સ્વરૂપે દર્શન દીધા. એને મનમાં એમ થયું ઓ આ તો સાક્ષાત આપણે જેનું ભજન કરીએ છીએ ને એ પોતે છે, ચરણમાં પડ્યા છે, સત્સંગી થયા છે. એટલે કહેવાનું શું, કયા રૂપમાં ભગવાન આવે એટલે એ નક્કી નહીં. એટલે તુલસીદાસ કે બધાને આદર પ્રેમ આપો એ રૂપમાં. જો ભિખારીના સ્વરૂપમાં ભગવાન આવીએ કે નહીં ખબર? બલિરાજાને ખબર હતી? નથી ખબર ને કે આ વામન આવ્યા છે, ભૂદેવ છે, પણ હતા કોણ? ભગવાન. ભિખારીના વેશમાં બલિરાજા પાસે ત્રણ પગલા જમીન માંગવાને માટે આવ્યા, પણ બલિરાજા ઓળખી ગયો એટલે કામ થઈ ગયું એનું. અદ્ભુત ભગવાનની લીલાઓ છે. ભગવાન અપિ તત્રૈવ બલદેવેન સંયુતઃ અપશ્યન નિવસન ગોપાયાગકૃતો. એક દિવસ વૃંદાવનમાં ઇન્દ્રયાગની તૈયારી થાય છે. ઇન્દ્રને અભિમાન છે હું જગતનો માલિક છું, અને એ અભિમાન ભગવાનને ઉતારવું છે. એટલે લાલો એમ કહે છે નંદ બાબા ને, બાબા શેની તૈયારી કરો છો? તો કે આપણે દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ, તો યજ્ઞ કરવાથી શું થાય? તો કે ઇન્દ્ર રાજી થાય. ઇન્દ્ર રાજી થાય તો શું થાય? તો કે ઇન્દ્ર વરસાદ વરસાવે. ઇન્દ્ર વરસાદ વરસાવે તો શું થાય? તો ધાન્ય પાકે. તો ધાન્ય પાકે તો શું થાય? ગુજરાન ચાલે, પશુઓ સુખી થાય. ભગવાન કે બાબા ઇન્દ્ર થી ઉપર કોઈ નથી, કે ઇન્દ્ર ભગવાન છે, વરસાદ વરસાવું છું એના હાથમાં છે, આ ગાયોને ઈ ખવડાવવા માટે આવે છે. ઉત્પત્તિ સ્થિતિ અને લય ભગવાનની ઈચ્છા થાય ત્યારે થાય છે. અને આ ઇન્દ્ર તો એનો સેવક છે. કે મદ ભયાતિ વાતોયમ સૂર્યસ્તપતિ મદ ભયાત વસ્તત ઇન્દ્રો ગહત્યગ્નિ મૃત્યુશ્ચરતિ મદ ભયાત. મારા ભયથી વાયુ વાય છે, મારા ભયથી સૂર્ય તપે છે, મારા ભયથી સમય સમય વરસાદ થાય છે, મારા ભયથી મૃત્યુ પોતાનું સમય સમય કામ કરે છે. આ બધું મારી ઈચ્છાથી થાય છે, આમાં ઇન્દ્ર વચ્ચે ક્યાં આવ્યો? કે એમ ભગવાન કહે છે. અને પછી કીધું કે બહુ બાબા તમે એમ જ કહેતા હો કે ઇન્દ્રયાગ કરી તો વરસાદ આવે, પશુધાનને સુખી થાય, તો આ મથુરાવાળા યજ્ઞ કરે છે કોઈ દી? તમે સાંભળ્યું કે મથુરાવાળા યજ્ઞ કરે છે તો વરસાદ અહીંયા કરતા ત્યાં વધારે પડે રહ્યો? હે, એટલે એવું કઈ છે નહીં. એને કરતા આપણી ગાયો આ વાછડાઓ જેનાથી સુખી છે એવા ગોવર્ધન પર્વતની પૂજા કરો, એની તળેટીમાં ઘાસ બધું વન છે, ગાયું ખાય છે, એની પૂજા કરો, એ રાજી થશે ને તો ડબલ મળશે. કે નંદ બાબાને બહુ હેત હતું
એટલે નંદ બાબા કે ભલે કનૈયા તને જો ઈચ્છા હોય તો આ વખતે આપણે એમ કરીએ, અને ભગવાનની ઈચ્છામાં પિતાએ ઈચ્છા ભેળવી અને ઇન્દ્રનો યજ્ઞ બંધ થયો, ગોવર્ધનની પૂજા ચાલુ કરી, ગાડામાં જે કંઈ દૂધ દહીં માખણ સામગ્રી હતી ને એ મિષ્ટાનો મેવા પકવાનો લઈ અને ગાડા બધા આવ્યા ગોવર્ધન પર્વતની બાજુમાં, અને ત્યાં કને જે કંઈ વિધિ વિધાન કરવાનું હતું એ બધી યજ્ઞની તૈયારી કરી, વિધિ વિધાનથી બધું હોમ હવન કર્યો, અને ભગવાને શું કર્યું, આ બધા પ્રજવાસીઓને નિશ્ચય કરવાને માટે ભગવાન બે સ્વરૂપે થયા, એક તો યશોદા મૈયાની બાજુમાં ને બીજા ગોવર્ધન પર્વત ઉપર ભગવાન પ્રગટ થયા, હાથ લાંબો કર્યો, એ હું સાક્ષાત ગોવર્ધન પોતે, આ તમે જે લઈ આવ્યા છો ને એ મને અર્પણ કરી દો, કે તમે કહો તો એમને બધું હું ઉલારી જાઉં, કે એમને બધું હું પધરાવી જાઉં. અને ગોપીઓ તેની વાત કરે કે હારું આ તો આપણો કનૈયા જેવો લાગે રહો, પણ ગોપીઓને ક્યાં ખબર કનૈયો જ છે. ભગવાને બીજું કર્યું અને જે કઈ લઈ આવ્યા હતા ને એ બધું એમને એમ પાત્ર સહી તો ભગવાને બધાને દેખતો ઉદરની અંદર પધરાવેલું છે. ભગવાન પ્રત્યક્ષ નૈવેદ્ય આરોગ્યા છે, ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા કરી છે બધા લોકો, અને બધા ખુશ થઈ ગયા છે. હારું આપણી જિંદગીમાં આ તો પહેલી વખત જોયું, ઇન્દ્રનો યજ્ઞ કરી પણ કોઈ દી ઇન્દ્ર આપણે દર્શન દીધો નથી, આ તો પહેલી વખત ગોવર્ધન પર્વતની પૂજા કરી અને ગોવર્ધન દેવ આમ પ્રગટ થઈને દર્શન દીધા અને આપણો થાળ જમ્યા, કે હવે તો આપણે ગોવર્ધન પર્વતની પૂજા કરી અને ઇન્દ્રને કોઈ કે સમાચાર પહોંચાડ્યો સીઆઈડી કરીને કે ભાઈ હવે તમારો યજ્ઞ પૂરો થઈ ગયો, કે હા તમારા ભાગનું તમને મળશે નહીં, હવે તો ગોવર્ધન પર્વતની પૂજા થઈ વ્રજમાં. અને ઇન્દ્ર એક ઉપાયમાન થયો અને સામર્તક નામના જે પ્રલયકાળના મેઘો હતા ને એને કીધું કે જાઓ તમે વ્રજવાસી ઉપર તૂટી પડો, 49 વાયુને તૈયાર કર્યા કે જાઓ તમે એવા વાવ ન પૂછો વાત, એ જેટલા ઝૂંપડા જે કઈ નડિયા છે ને બધું ઉડાડી મૂકો, કે અને વ્રજવાસીને ભયભીત કરી મૂકો, કારણ કે એને મારો યજ્ઞ બંધ કર્યો છે. ઇન્દ્ર એક ઉપાયમાન થયો, અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, આકાશની અંદર એક કાળા ડિબાંગ વાદળા આવી ગયા છે અને મુશળ ધાર વરસાદ વરસવા માંડ્યો, મોટો મોટો હામેલો જોયો ને, વાદળું ફાટે ત્યારે કેમ ફાટે, એવો મુશળ ધાર વરસાદ વરસ્યો છે. ન પૂછો વાત, બધાને એમ કહ્યું કે સારું આપણે ઇન્દ્રને યજ્ઞ કર્યો નથી ને એટલે આવડો બધો વરસાદ આવે છે, અને જો આ થોડી વાર વરસાદ રહેશે ને તો હે આખા વ્રજવાસીને ગાડા ને બધાને આ ખણી જશે, કે અને બધાએ ભગવાનના શરણે આવ્યા છે. કનૈયા એ કનૈયા તારા કહેવાથી અમે ગોવર્ધનની પૂજા કરી, ગોવર્ધન તો રાજી થયા પણ ઇન્દ્ર કોપાયમાન થયો, એનું હું કરું? ભગવાન કે તમે ચિંતા ન કરો, જે આપણો ધાર જન્મ્યા છે ને એ આપણું રક્ષણ કરશે. એમ કરો એ ઘરની જે કઈ ઘર વખરી હોય ગાડામાં જલ્દી જલ્દી ભરો અને બળદ ગાડા લઈ અને બધાય આવો ગોવર્ધનની બાજુમાં, કારણ કે થાળ જમ્યા છે તો એની ફરજ છે રક્ષણ કરવાની. ભગવાન આવ્યા છે, પેલો ઐરાવત હાથી ઉપર બેહી અને ઉપરથી એ બધું જુએ છે શું થાય છે, અને ભગવાન આવ્યા આખા વ્રજવાસીઓને લઈને અને ભગવાનને કીધું હવે તમે બધા પ્રાર્થના કરો ગોવર્ધન પર્વતને કે અમે આ તમને જમાડ્યા અને હવે ઇન્દ્ર થકી અમને આ સંકટ આવ્યું છે, આ સંકટમાંથી અમને ઉગારો. ત્યારે બધાએ પ્રાર્થના કરી ભગવાનના કહેવાથી અને ભગવાને કીધું કે હવે હું પર્વત ઉપાડું છું, અંદર જાઉં છું, તમે છાનામાના અંદર આવતા રહેજો. અને ભગવાને પોતાની ચતલી આંગળી ઉપર પર્વત ઉપાડ્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એક ચતલી આંગળી ઉપર ભગવાને પર્વત ઉપાડ્યો. આહા, ભગવાન ઘનશ્યામ અવળું મોટું કોળું ટચલી આંગળી ઉપર આમ ફેરવતા હતા, હો ટચલી આંગળી ઉપર, એમાં સંધ્યાગીરી બાવા હતા ને લોગંજરીના, એને મનમાં એમ થયું ધારો આટલો નાનકડો બાળક એ ટચલી આંગળી ઉપર અવળું મોટું કોળું ઉપાડે આ બાળકનું કામ નથી. ભગવાને ઈ કોળામાં સંધ્યાગીરી બાવાને ગોવર્ધન પર્વતના દર્શન કરાવેલા છે ઘનશ્યામે, અને અહીંયા કને ભગવાને ટચલી આંગળી ઉપર આખો પર્વત ધારણ કર્યો
એટલે બધા ખુશ થઈ ગયા. આહા, કનૈયાની ટકલી આંગળી ઉપર આખો પર્વત ઉભો રહી ગયો. ભગવાન કે હવે જાજી વાર બહાર રહો નહીં, વરસાદ બહુ આવે છે, એ ગાડો જે કઈ બધું નીચે લઈ આવો કે. અને ભગવાન ના કહેવાથી વ્રજવાસીઓ નંદી યશોદા એ બધું નીચે લઈ આવ્યા. બધા ગુવાડિયા વિચાર કરે કે હારું આ જો નીચે પડ્યો ને પર્વત, બધા દબાઈ જાશું. ભગવાન કે ચિંતા ન કરો, હું છું ને. ભગવાને એક હાથમાં મુરલી લીધી, ટચલી આંગળી, અને બીજા હાથથી અધર ઓષ્ઠ ઉપર આ મુરલી લઈને ભગવાન વગાડે છે. મુરલી મધુર મુરલી વગાડીને એટલે વ્રજવાસીઓના નંદીના રોહિણી દેવીના બધા મિત્રોના ચિત્ત હતાને એ ભગવાનમાં ખીચાઈ ગયા. દેહનું ભાન ભૂલી ગયા, ભૂખ તરસ મટી ગઈ. આ બાજુ વરસાદ મુશળધાર વરસે છે. વલ્લભ વિચાર કરે ઇન્દ્ર હાથી ઉપર બહીને કે હારું ક્યાં ગયા ક્યાં. પછી આમ આમ નીચાની નજર કરી તો ખબર પડી કે એ આ તો અંદર પડી ગયા. અને ઓલો છોકરાના કહેવાથી જેને મારો યજ્ઞ બંધ કર્યો હે, એ છોકરો ટચલી આંગળી ઉપર આખો પર્વતને ઉપાડી બેઠો છે. એને મનમાં તો થઈ ગયું કે આ છોરો કંઈક જુદી જાતનો છે. હા, પણ ઇન્દ્રને અજ્ઞાન હતું, ભૂલી ગયો તો આ સાક્ષાત ભગવાન છે. તો એ મૂક્યું નહીં હો. પછી ભગવાને દાઉભૈયાને કીધું, તમે એમ કરો મૂળ સ્વરૂપમાં આવી ચારે બાજુ પર્વતની બાજુ વીંટાઈ જાઓ, જેને કરીને પાણી અંદર ના આવે. વીંટાણા, પણ અંધારું થઈ ગયું અંદર. ભગવાને પોતાનું સુદર્શન ચક્ર હતું ને એ પ્રગટ કર્યું અને સુદર્શન ચક્રને કીધું, તમે તમારી રીતે પ્રકાશ ફેલાવો. અને સુદર્શન ચક્રએ જે રીતે પ્રકાશ જોઈતો તો એ રીતે પ્રકાશ કરેલો છે. સાત દિવસ સુધી લો એમ નેમ ભગવાન ટકલી આંગળી ઉપર એમને પર્વત ધારણ કરીને બેઠા ઉભા છે. ઓલાને ભૂખ તરસ કોઈને લાગતી નથી. શું કામ? બધાના ચિત્ત ભગવાને પોતાનામાં ખેંચી લીધા છે. ઓલો સાત દિવસ હેરણ થયો, પછી વ્રજથી પ્રહાર કરે છે વજ્રથી, અને વજ્ર હાથમાં ચોટી ગયું, બેભાન થઈ ગયો. પછી બૃહસ્પતિ આવ્યા અને સમજાવ્યા, એટલે અય તને ખબર પડે કે આ તું જેને હામે થાય રહ્યો ને આ તને દીધેલું બધું ઈ છે, એણે આપ્યું છે. આ સાક્ષાત પરમાત્મા છે અને નીચો ન માફી માગ, નહીં તો અસહ્ય તારું જાશે કે. અને પછી ગુરુદેવના કહેવાથી ઇન્દ્રને જ્ઞાન થયું કે મેં જેના સામે બળવો કર્યો છે ને એ તો સાક્ષાત ભગવાન છે. પછી સામર્થક નામના જે બધા પ્રલયકાળના મેઘો હતા એને આજ્ઞા કરી, હવે તમે તમારા સ્થાનમાં જાઓ. 49 વાયુને કીધું, હવે તમે તમારે જાઓ, હવે તમારું કામ નથી. અને પછી વાતાવરણ શાંત થઈ ગયું, પ્રસાદ બંધ થઈ ગયો. ભગવાન તો આ બધું જુએ રામ. હા, કેમ હવે કે ભાઈ, હા હવે બરફ ઓગળી ગયો, હવે વાંધો નથી, વરસાદ બંધ થઈ ગયો, ઇન્દ્રનો ગર્વ ઓગળી ગયો. પછી દાઉભૈયાને કીધું કે હવે તમે પાછા તમારું મૂળ સ્વરૂપ છે એ સંકેલી લો. દાઉભૈયા મૂળ સ્વરૂપ સંકેલી લીધું, પાછા બાળકના રૂપમાં આવી ગયા. સુદર્શન ચક્રને આજ્ઞા કરી, હવે તમારું તેજ તમે સંકેલી લો. તેજ સંકેલાઈ ગયું. અને પછી ભગવાને જે ચિત્ત ખેંચી લીધા હતા ને, પાછી આમ મીઠી દ્રષ્ટિ કરી, બધાને ચેતન આવ્યું. અને કનૈયા અમે જોયા કર્યું, કનૈયા એ આ કેટલી વાર ધારણ કરી છે કે ભગવાન કે તમને ખબર કેટલા દીધ્યા? તો કે ના ના, થોડીક વાર થઈ કે. અરે ભગવાન કે સાત દિવસ વીતી ગયા આમ ને આમ ટચલી આંગળી ઉપર એ મેં પર્વત ધારણ કર્યો છે, આ તો તમારા ચિત્તને મેં ખેંચી લીધા એટલે તમને ખબર નથી કેટલા દિવસ થયા. ગોવાળીઓ બધાએ લાકડી ઊંચી કરી, કનૈયા હવે આંગળી નીચી કર, આ ટેકો અમે ભરાવી કે તું વિયામો ખા. ભગવાન કે હું વિયામો ખાવા જઈશ ન તો તમે બધાએ કોઈ ગોતિયા નહીં મળો. બધા ગોવાળીઓ કે એમ નહીં કે અમે કહીએ એમ કરે, થોડુંક તો અમારું માન કે તારું બધું અમે કયું કરી રહ્યા. ભગવાન કે ભલે તેવી જેવી તારું તમારી મરજી. અને ભગવાને થોડોક હાથ નીચો કર્યો, ઓલા ટેકા દીધા. અને કેટલી વાર આલે ટેકો, અને બધાની લાકડી વચ્ચેથી બધી તૂટી, બધી તૂટી ગઈ. એટલે કનૈયા જાલજે કે ભગવાને ફરી ટટલી આંગળી ઉપર ઊંચો કર્યો. હવે તમે એમ કરો, વરસાદ બંધ થઈ ગયો હે, નદી વાળા પાણી બધી વહી ગયું હે, હવે તમે તમારે ગાઢે બારે કાઢો અને ઘર ભેગા થાવ, હું આવું રોકે. અને પછી બધાએ ગયા અને થોડીક ગાયો રાખી, થોડાક મિત્રો રાખ્યા, તમે રહ્યો કે મારે ભેગા કે. હા, અને પછી ભગવાન ગોવર્ધન પર્વતને પાછો ટચલી આંગળી ઉપરથી નીચે ઉતારી અને ગોવર્ધન પર્વતથી બારે આવ્યા અને એક વૃક્ષ નીચે બેઠા છે.
ઇન્દ્ર આવ્યો મૂર્તિમાન, પ્રભુની માફી માંગી, પ્રભુ મારો ભૂલ થઈ ગઈ, મારા અપરાધને ક્ષમા કરો, હું તમને ઓળખી ન શક્યો. ભગવાન કે જો હું તારા અપરાધ સામે જોઉં ને તો હું કોઈને માફ ન કરી શકું. હું જીવના અપરાધ સામે જોતો નથી, હું તો જીવના ગુણ સામે જોઉં. એનો સારો ગુણ હોય ને એ ગુણને હું બહુ મોટો કરીને માનું ને, જીવનું જેમ સારું થાય, એનું કલ્યાણ થાય, એનો મોક્ષ થાય ને એવી દ્રષ્ટિ હું રાખું છું. પછી ઇન્દ્રએ વરદાન માંગ્યું, પ્રભુ હું તમારી માયામાં ક્યારે મોહિત ન થાઉં એવું મને વરદાન આપો. ભગવાન કે તથાસ્તુ. ઇન્દ્ર કે પ્રભુ મને તમારો અભિષેક કરવો છે. અને સુરભિ ગાયને આજ્ઞા કરી, સુરભિ ગાય આવી, આકાશમાંથી દૂધની ધારા કરી અને ભગવાનનો દૂધથી અભિષેક કર્યો. ઐરાવત હાથીને કીધું ગંગાજળથી અભિષેક કર. ઐરાવત હાથીએ ગંગાજળથી સાત સૂંઢથી, ઐરાવત હાથીની કેટલી સૂંઢ છે? સાત સૂંઢ છે. અને સાત સૂંઢથી એ ઐરાવત હાથી ગંગાનું જળ છે એનાથી અભિષેક કરેલો છે. અને ભગવાનનું ઇન્દ્રએ એક નવું નામ પાડ્યું છે, ગોવિંદ. બોલો ગોવિંદ ભગવાન કી જય. ગાયનું પાલન કરે, ગાયનું રક્ષણ કરે એને ગોવિંદ કહેવાય. ભગવાને ઇન્દ્રએ ભગવાનનું ગોવિંદ નામ પાડેલું છે. પછી ભગવાને ઇન્દ્રને કીધું, હવે તમે તમારે જાઓ, કે આ બધા મારા મિત્રો છે, હવે આ ગાયોને વાછડાઓને લઈ અને ચરાવતો હવે પાછો ઘરે જઈશ. અને ભગવાન ગાયોને સાથે લઈ, મિત્રોને સાથે લઈ અને આવે છે. રસ્તામાં સુંદર મજાના પુષ્પો જોયા મિત્રોએ, એટલે પુષ્પોના ગજરા તોરા બધું બનાવી અને કનૈયાને એ અલંકારો ધારણ કરાવ્યા છે. ભગવાન શોભે છે અને ગાયની સાથે વનમાં વાછડાઓને એ ગાયોને ચરાવતા ચરાવતા ભગવાન હવે ઘરે આવે છે. અને કવિઓએ આપણા નંદ સંતોએ અદ્ભુત કીર્તનની રચના કરી કે જ્યારે ભગવાન ગાયોને ચરાવતા ચરાવતા વનમાં જતા હોય અને ઘરે આવતા હોય ત્યારે એ કેવા લાગે છે. અદ્ભુત રચના છે, સાંભળીએ. આવે કીર્તન ગાયોની સાથે, આવે કીર્તન ગાયોની સાથે, આવે કીર્તન ગાયોની સાથે. પરીક્ષિત મહારાજાને કહે છે કે રાજન, એક દિવસ એકાદશીના દિવસે નંદજી વહેલા 3 વાગે પહેલા ઉઠી અને નદીમાં સ્નાન કરવાને માટે ગયા છે. યમુનાજીમાં સ્નાન કરવાને માટે ગયા. વહેલો સમય હતો, 3 વાગ્યા પછી બ્રાહ્મત શરૂ થાય. વહેલા ગયા ને એ વખતે વરુણના દૂતો હતા, એ નંદજીને પકડી અને વરુણ લોકની અંદર લઈ ગયા છે. સવારે એ ગોતા ગોત થઈ પડી, ક્યાં ગયા? પછી ભગવાનને ખબર, એ વરુણના દૂતો પિતાજીને લઈ ગયા છે, એટલે ભગવાન વરુણ લોકમાં આવ્યા છે. વરુણ દેવે પોતાના સિંહાસન ઉપર બેહારી ભગવાનની પૂજા કરી છે, ક્ષમા માંગી, પ્રભુ આ તમારા પિતાને અમે લઈ આવ્યાનું કારણ અમને એમ હતું કે જો એને પકડીને લઈ આવી તો ભગવાન અમારા લોકમાં પધારે અને જેણે કરીને અમે તમારી પૂજા કરી શકી, અમારો અપરાધ ક્ષમા કરો. ભગવાન કે કાંઈ વાંધો નહીં, હવે અમારા પિતાજીને છૂટા કરો. એટલે પછી નંદજીને લઈ કરી અને પ્રભુ છે પાછા આવ્યા છે. એટલે બધાએ કીધું, નંદજીને તમે ક્યાં ગયા હતા? કે તો કે હું તો અહીંયા ગયો હતો, એ આપણા કનૈયાની આ બધા લોકો કેવી પૂજા કરી તમને ખબર છે? ભગવાન જાણીને પૂજા કરી. હા, પછી ગર્ગાચાર્યજીના વચન યાદ આવ્યા. તદી ગર્ગાચાર્ય કહેતા હતા કે આ તમારો કનૈયો બીજા બાળક જેવો બાળક નથી, આ તો સાક્ષાત ઈશ્વર છે. અને પછી તદી વ્રજવાસીઓ એમ કીધું કે કનૈયા તમે ભગવાન છો તો તમારા ધામના દર્શન કરાવો. અને ભગવાને બધાને સમાધિ કરાવી અને સમાધિમાં દિવ્ય ધામના દર્શન કરાવ્યા છે. આનંદિતાત્મા વ્રજવાસિતોકમ નંદાદિ સંદર્શિત દિવ્ય લોકમ વિનાશિતસ્વા શ્રિત જીવ શોકમ શ્રી રાધિકા કૃષ્ણમહં નમામી. તમામ
ध्वज वासीओने जेने पोताना दिव्य अक्षर धाम ना दर्शन कराव्या छे, पोताना शरणे आवेला नो तमाम शोक हरी लेनार एवा लक्ष्मी अने राधा सहित एवा श्री कृष्ण ने हूँ नमस्कार करू छु। बोलो कृष्ण कन्हैया लाल की। आ कथा शू कहवा मांगे छे खबर? कथा अमरेगी हवे। आनु रहस्य शू? वरुण देव छे ई केना मालिक छे? આ જીભ છે, શું છે? હા, એ વરુણ દેવ છે, એના માલિક છે. જો વરુણ દેવ ની શક્તિ જીભ ઉપર ન હોય તો તોતડું બોલાય. કેવું બોલાય? ચોખ્ખું બોલી ન હગાય, એટલે ખબર પડી જાય કે ભાઈ વરુણ દેવ આનાથી નારાજ છે. જીભ ના માલિક છે. દૂત કોણ છે? ખટરસ. નંદજી એટલે જીવ. જીવ જ્યારે ભક્તિ રૂપી યમુના રૂપી નદીમાં સ્નાન કરે છે, સરોવરમાં સ્નાન કરે છે, ત્યારે વરુણના દૂત છે ખટરસ, તીખું તમતમતું, સમજ્યા ને, ખાટું મોરું, આ બધું છે એ જીભને જોઈ. એ લૌકિક રસ છે. જ્યાં સુધી જીવ છે એ લૌકિક રસમાં આસક્ત હોય ત્યાં સુધી અલૌકિક રસ, ભગવાનનો પ્રેમ રસ છે એ એને મળતો નથી. મલા કથા એવું શીખવાડે છે, જગતના બીજા રસ છોડી અને ભગવાનના સંબંધ વાળો રસ છે ને એ ચાખો. ભગવાનના સંબંધ વાળું બધું કરવું, થાળ બનાવો, ભગવાનને જમાડીને જમો, એ અલૌકિક રસ પ્રાપ્ત થશે. એનાથી બુદ્ધિ નિર્મળ થશે, શરીરમાં બીજા લોહીના બીજા રક્તકણો બનશે ને એ પણ બીજા કરતા જુદા બનશે, કારણ કે ભગવાનની દ્રષ્ટિ પડી ગઈ એટલે એ પદાર્થ કેવું થઈ ગયું? દિવ્ય બની ગયું, નિર્ગુણ બની ગયું. હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને રાસ પંચાધ્યાયની કથા સંભળાવે છે. રાસ લીલા એ રસ સ્વરૂપ છે. ભગવાનની સાથે એકાત્મ્ય ભાવ એટલે રાસ. જીવનો પરમાત્માની સાથે મિલન એટલે રાસ. બધી ઇન્દ્રિયો થી જેના ભગવાનના દર્શન થતા હોય, બધી ઇન્દ્રિયો જેની ભગવાનના સંબંધ વાળી હોય તો એ ભગવાનની સાથે રાસ રમે છે એમ કહેવાય. ભગવાન કહે છે જ્યાં સુધી લોકોને એમ છે કે હું આ છું હું આ છું, ત્યાં સુધી એ મારી નજીક આવી શકતો નથી. હું કઈ નથી ભગવાનની આગળ. જ્યારે એવું થાય છે ત્યારે જીવ છે એ મારી નજીક આવી શકે છે. દેહ ભાવ ભૂલાય છે ને ત્યારે પ્રેમ ભાવ જાગૃત થાય છે, અને જ્યારે પ્રેમ થાય છે ને એટલે માણસ આખી દુનિયાને ભૂલી જાય. લૌકિક જગતમાં આપણે જોઈ રહ્યા ને, પ્રેમ થાય એટલે માણસ બધું ભૂલી નથી જતો, અગાઉ વાળાને મા બાપ ને ભૂલી જાય. લો હા, તમે કેમ નહીં થયા ઓલી કેસે એમ થશે. હે, 20 વર્ષ જેને ખવડાવી પીવડાવીને મોટો કર્યો હોય, ભણાવવા માટે પૈસા મહેનત મજૂરી કરીને એ ભેગા કરીને ભણાવ્યો હોય, અને હજી તાજા તાજા લગ્ન થયો છે અને વાત 2 મહિના 3 મહિના થયો, અને એટલે શું કે તમે કેમ નહીં થયા હું કેસે એમ થશે. એ આવું થઈ જાય, તમે વિચાર કરો. લૌકિક પ્રેમ છે તો લૌકિક પ્રેમ ની અંદર જો લોકો બધું ભૂલી જાય છે, સંબંધ ભૂલી જાય છે, ત્યારે જ્યારે પરમાત્મા ની અંદર પ્રેમ ભાવના જાગૃત થાય ને ત્યારે શરીરનું ભાન ભૂલાય છે, અને શરીરનું ભાન ભૂલાય ને ત્યારે ખરેખર ગોપી બનાય છે, અને પછી ભગવાનનું ધ્યાન ને ભજન થાય ને એની મજા કંઈક અલગ હોય છે. એટલે શરદ પૂર્ણિમા ની રાત્રિ છે, ચંદ્ર 16 કલાએ ખીલ્યો છે. ગોપીઓનો આજે ભાવ પૂરો કરવાને માટે ભગવાને વિચાર કર્યો કે મેં જે વરદાન આપેલું છે આજે મારે એ સાર્થક કરવું છે, અને યમુના કિનારે ભગવાન આવ્યા છે અને વિચાર કર્યો બંસી વગાડું. કેટલી ગોપીઓ આવે છે બંસીનો નાદ સાંભળીને જોઉં, પણ ગોપીઓને ભગવાનમાં એટલો બધો લગાવ હતો ને એ જરાક સ્વર આમ છૂટો મૂકે ને તરત સાંભળી જતી, કારણ કે ઈ જ્યાં જુએ ને ત્યાં એને કનૈયાના દર્શન થતા હતા. એનું મન છે એ જગતમાં નહોતું, કનૈયામાં હતું, એટલે જ્યાં નજર કરે
અને કૃષ્ણના દર્શન થતા હતા. ગોપીએ વિચાર કર્યો, એ અમને ક્યારે કનિયો બોલાવે, અને બધે સાથે નાતો તોડી અને અમે ભગવાનની બાજુમાં જઈ આ પિયર અમને શું કરી લેવાના છે, કારણ કે શિર સાથે તો અમે નટવરને મનોમન વરી ચૂકીએ છીએ. હા, અમને કોઈ વારે ના, મારા ધણી વારે ના, તો પણ અમે પાછી રોકાઈ નહીં. આ એક વખત ભગવાન અમને બોલાવો જોઈ, આ પ્રેમની ભાષા છે. એટલે આપણા બ્રહ્માનંદ સ્વામીના કીર્તનમાં એમ કહે, મે તો સર્વે સંગાથે તોડી રે સાહેલી, મે તો સર્વે સંગાથે તોડી રે સાહેલી, મે તો સર્વે કરતે પિયર સાસરિયા સમજીને પગલા ભર્યા રે, કરશે પિયર સાસરિયા રે, મે તો સમજીને પગલા ભર્યા રે, તો સમજીને પગલા ભર્યા રે કરી દીધું છે. હવે એક વખત મોરલી વગાડે તો કાયમ ને માટે અમે કનિયા પાસે ચાલી જાય. અને આ બાજુ પ્રભુએ વિચાર કર્યો છે, શરદ પૂનમ આવી ગઈ છે, ચાંદ છે સોળે કળાએ ખીલ્યો છે, અને બરાબર ભગવાને અય વનની અંદર જઈ કરી રાત્રે 12 વાગે એમ કહેવાય, પણ રાત્રે 12 વાગે હશે નહીં, કારણ કે ગોપી બધી કામ કરતી હતી. હા, ભગવાને મોરલી વગાડી છે, વેલી વગાડી છે, ચાંદ તો વેલો ખીલી જાય ને, 12 વાગે થોડો ખીલે, વેલો ન ખીલે, ચાંદના દર્શન વેલો થાય. અને ભગવાને પોતાના અદૃષ્ટ ઉપર મોરલી રાખી અને સૂર છેડ્યા છે, અદ્ભુત સુર છેડ્યા, દુહંત્યો ભીયુ કાશ્ચિત્તો મિત્વા સમુત્સુકાઃ પયવતિ સ્ત્રિત્યં સંયાવં અનુદ્વાસ્ય પરાયયુઃ, જ્યાં પ્રભુએ મુરલી વગાડી છે એ જ સમયે ગોપીઓએ પોતાના શરીરનું ભાન ગુમાવ્યું છે, દેહનું બાણ ભૂલી ગયેલી છે. ગોપી ગાય દોતી હતી, ગાય એમને મૂકી અને ચાલતી થઈ ગઈ છે. એક ગોપી ચૂલા ઉપર દૂધ મૂકેલું ઉભરાવાની તૈયારીમાં હતું, તો દૂધ ઉભરાણું પણ ત્યાં રોકાણી નથી અને ભગવાનને મળવાને માટે ત્યાંથી નીકળી ગઈ છે. એક ગોપી રસોઈ બનાવતી હતી, રસોઈ એમને મૂકી રસોડામાંથી ચાલતી થઈ ગઈ છે. એક ગોપી એના પતિ ને પુત્ર ઇત્યાદિક ને ભોજન પરિસ્થિતિ અડધું ભોજન પીરસી અને એમને એમ ચાલતી થઈ છે. સ્વયં ભોજન કરતી હતી, અડધું જમીને એમને મૂઠી અને ચાલતી થઈ છે. એક ગોપી પોતાના બાળકોને સ્તનપાન કરાવતી હતી, એટલે એમને એમ સ્તનપાન કરાવતા કરાવતા એક બાજુ મૂકી અને સુર સાંભળી અને ત્યાંથી ભાગી છે. કોઈક ગોપીઓ આડ અવળ વસ્ત્ર ધારણ કર્યા, ઉલટ સુલટ ગરણા વસ્ત્રો પહેરી અને ગોપીઓ ભાગી છે. કેટલાક પતિઓ એ ગોપીઓને રોકી છે, રોકાણી નથી, જબરજસ્તી રોકી છે, ઓરડામાં પૂરી દીધી છે, તો શરીરનો ત્યાગ કરી દીધો, પ્રાણ કનૈયા સાથે લગી ગયો છે, ત્યાં પહોંચી ગઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઘરનો દરવાજો ખોલે, રડવાનો અવાજ આવતો નથી, જ્યાં જુએ ત્યાં ગોપીનું શરીર છે, પણ જીવ તો કનૈયા પાસે છે. આહા, આવી દશા
અને ભગવાનની મુરલી વગાડી છે. ભગવાન કે પધારો, તમારું સ્વાગત છે, હવે બધી આવી ગઈ, હવે જલ્દી ઘરે જાઓ, રાત્રિનો સમય છે, સ્ત્રીઓ ઘરમાં શોભે, અરે પરિવારજનોની પુત્રની સેવા કરવી, અને ઘરની સાર સંભાળ રાખવી, સાફ સફાઈ રાખવી, ઘરને ચોખ્ખું રાખવું, દીકરા દીકરીને સંસ્કાર આપવા, એ સ્ત્રીનો પરમ ધર્મ છે, માટે તમે ઘરે જાઓ. આમ ભગવાને કીધું. લ્યો એટલે ગોપીઓ ચિંતામાં પડી ગઈ, રડવા માંડી છે. અને કનૈયો કે રડ્યો કાં કે? એટલે ગોપીઓ કે કનૈયા તું અમારો ત્યાગ ન કર, પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે ને. વાત સાચી, આ તો લૌકિક પતિ છે, સાચા પતિ તો તમે છો. અમારું મન તો કનૈયા તે હરી લીધું છે, પરિવારજનોની સેવા કેમ કરી શકીએ? તમારું મન મન હાસ્ય, પ્રેમ ભરી દસ્તી, મનમોહકા મોરલી, એ હૃદયનો પ્રેમ, એ બધું અમને તમારી આગળ ખેંચી આવે છે. જો હવે તમે અમારો ત્યાગ કરશો ને તો વિરાગનીમાં અમારું શરીર બળી જશે, માટે હવે અમને એમ ન કહો કે ઘરે જાઓ. તાત્યાની દેવી અમને જે વરદાન દીધું હતું, તમે જે આશીર્વાદ આપ્યા હતા, એ આજે અમારો મનોરથ પૂર્ણ કરો. પૂનમની ચાંદ છે, તમે અમને વાયદો કર્યો હતો કે પૂનમના દિવસે તમારો મનોરથ પૂર્ણ કરીશ. ભગવાન કે તથાસ્તુ, કાંઈ ચિંતા ન કરો, હું તમારો મનોરથ પૂર્ણ કરીશ. જેટલી ગોપીઓ હતી ને એટલા કાન થયા છે, ભગવાન થયા છે. બે ગોપી વેચે એક કાન, બે ગોપી વેચે એક કાન, એક કાન કે એક ગોપી, એક કાન કે ગોપી, એક કાન એમ કહેવાય. જેટલી ગોપીઓ હતી એટલા ભગવાન થયા છે. અને ગોપીઓ સાથે રાસ લીલા લીધી છે, ભગવાન રમ્યા છે. અને ઈ રાસ લીલા લીધી અને ગાવણ થયો, અને ઈ નો અવાજ ક્યાં ગયો? કૈલાસમાં ગયો. કૈલાસમાં ગયો. અને એ વખતે મા પાર્વતી દેવી એમ કીધું કે હમરો હું જાઉં છું કે રાસ રમવા. ક્યાં જાઉં છો? કે પ્રભુ જો રાસ રમે છે. આ સદાશિવ કે મને લઈ આલો, સાડી પહેરવી પડે કે એમ જ ન જવાય રાસમાં. ભગવાન કે તમે પહેરાવો. એટલે પાર્વતી માએ સદાશિવને સાડી પહેરાવી. આસુરી મુનિ ત્યારથી, એક મુનિ હતા આસુરી મુનિ, ત્યારથી પ્રભુ મારે હાલવું છે તો કે સાડી પહેરવી પડે. ભગવાનની હાથે રમવા મળતું હોય ને, આપણે સાડી પહેરી. પછી જો પાર્વતી માએ કીધું કે આમ ટેસમાં ન આવી જાજો, કે બહુ ટેસમાં આવશો ને જો આ બધું ઉતરી ગયું ને માથેથી, આ બધું તમારું આ કપટ છૂટું પડી જશે. અને અમે જે હાથનો લટકો લઈ અને અમે જે કૂદકા મારી, તમારું કામ નહીં. અમારા હાથના લટકા અને કૂદકા આખું અલગ હોય. ભગવાન કો તમે ભેગા છો ને, શીખાડજો. પણ ભગવાન હાથે મને રમવા કેટલી મળશે કે મને સાડી પહેરાવો. અને પાર્વતી માએ સાડી પહેરાવી. ગર્ગ સંહિતાની અંદર એટલી રોચક, બહુ અદભુત મસ્ત કથા છે. અને કેવાય, કવિ એવું વર્ણન કર્યું, આવ્યા બધા એ રાસમાં ગોઠવાઈ ગયા. હા, ભગવાનને ખબર હે, બોલે આવી ગયા જટાધારી. હા, અને સદા શિવ છે, આજે ભગવાનની સાથે રાસ લે છે. પાર્વતી માં તો રાસ લે છે, કારણ કે સ્ત્રીનું સ્વરૂપ છે, એટલે એને રાસ રમવામાં વાંધો નથી. ગોપીઓ જેવો લટકો લે હાથનો, એવો પાર્વતી માં લે. પણ ભગવાન સદાશિવ ને ના આવડે, ઈ વિચાર કરે હારું આ લટકો લેવો કેમ, ઈ તો તાંડવ નૃત્ય ચાલુ કરે. એટલે વરી પાર્વતી માં કે હોખણારો ને હરખારો ને કે, અને ઈ નોધ એ આપણા એક બાર ભલે ભંડારી, બહુ અદભુત કીર્તન માં કહીએ, ઈ એની નોધ લીધી. સાંભળી બે કીર્તન. એક બાર સે ભોલે ભંડારે, બન કર બ્રજ કે નારે, ગોકુલ મે આ ગયે, ગોકુલ મે આ ગયે. ઉપરથી સાડી સરકી ગઈ અને પાદરા પડી ગયા. બધી ગોપીઓ હસી ગયા. તો ભોલે બાબા આવી ગયા, અદ્ભુત રમણીય, બહુ મનને આસ્વાદ આનંદ આપનારી આવી મધુર કથા છે. ભલે ક્યાં ગોકુળમાં વૃંદાવનમાં એ આસુરી મુનિ અને ભગવાન પધાર્યા છે, શિવજી ભલે આખો દિવસ હમણાં રમે અત્યારથી કરીને ચાર વાગ્યા સુધી, પછી આપણે અને રાસમાંથી બહાર લઈ જશું. અત્યારે ભગવાનના નામ ઘોષની સાથે આજની કથાને
અહીંયા વીરાંબોલ સ્વામિનારાયણ ભગવાનની જય.